ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. મનુ મહારાજને ત્યાં ઇક્ષ્વાકુ નામનો પુત્ર થયો છે. તે વંશમાં માંધાતા થયો. માંધાતા રાજાની 50 કન્યાઓનું લગ્ન સૌભરી ઋષિ સાથે થયું. સૌભરી તપશ્ચર્યા કરતા હતા, સિદ્ધ થયા હતા, તેથી લોકોની બહુ ભીડ થાય છે. બહુ જનસંઘ એકત્ર થાય એટલે ભજનમાં ભંગ થાય છે. સૌભરીએ વિચાર્યું, ક્યાં જાઉં? છેવટે સૌભરી યમુનાજીના ધરામાં પ્રવેશીને તપશ્ચર્યા કરે છે. એકવાર વિચાર આવ્યો, પરમાત્માની માયા મને શું અસર કરી શકવાની? ભગવાને માયા કરી. ઋષિએ માછલા માછલીનો પ્રસંગ જોયો. વારંવાર આ પ્રસંગ જોવાથી આંખમાં કામ પ્રવેશ્યો. ઋષિને તેવું સુખ ભોગવવાની ઈચ્છા થઈ. તેથી 85 વર્ષની વયે મહારાજને લગ્ન કરવાનો વિચાર થયો. તેઓ માંધાતા રાજા પાસે ગયા અને રાજાને કહ્યું, તારી પુત્રી સાથે મારે લગ્ન કરવા છે. રાજાએ વિચાર્યું, ઋષિ વૃદ્ધ છે, આવા ઋષિને કન્યા આપું તો જે કન્યા આપીશ તે જીવનભર દુઃખી થશે અને કન્યા ન આપું તો મહારાજ શાપ આપશે. રાજાએ ઋષિને કહ્યું, આપ રાજમહેલમાં પધારો, જે કન્યા આપને પસંદ કરશે તે તમને આપીશ. સૌભરી ઋષિને લગ્નની ભાવના જાગી છે. સિદ્ધ હતા, પોતાનું સ્વરૂપ બદલે છે. અતિ સુંદર સ્વરૂપ ધારણ કરી રાજમહેલમાં ગયા. ઋષિને પરણવા માટે 50 કન્યાઓમાં ઝઘડો થવા લાગ્યો એટલે માંધાતા રાજાએ 50-50 કન્યાઓના લગ્ન સૌભરી ઋષિ સાથે કર્યા. સૌભરી ભોગ ભોગવે છે, પરંતુ પાછળથી વિવેક બુદ્ધિ જાગૃત થઈ. ઋષિને પસ્તાવો થયો કે મેં આ શું કર્યું, મારાથી આ શું થઈ ગયું? હું તપસ્વી હતો તે વિલાસી બન્યો. માછલા માછલીનો પ્રસંગ જોવાથી મારી બુદ્ધિ બગડી. જેને સાધન કરવું છે, જેને આ જન્મમાં સાધ્યની પ્રાપ્તિ કરવી છે, તે કામસુખ ભોગવનારના સંગનો ત્યાગ કરે છે. કામસંગ ભોગવનારનો સંગ એ જ કુસંગ, સ્ત્રી સંગીનો સંગ એ જ કુસંગ. આ સ્ત્રી પુરુષની નિંદા નથી, આ કામની નિંદા છે. આ થઈ સંગના રંગની કથા. માટે જેને મોક્ષની ઈચ્છા હોય તેણે મૈથુન ધર્મી સ્ત્રી પુરુષોનો સંગ સર્વથા ત્યજવો જોઈએ. મુમુક્ષુ મિથુન વ્રતિનામ સંગ ત્યજેત. સાધકે સ્ત્રી તેમજ સ્ત્રીનો સંગ કરનારનો સંગ પણ ત્યજવો જોઈએ. સ્ત્રીનામ ત્રિસસિં નામ સંગ ત્યજેત. સૌભરી ઋષિએ જગતને બોધ આપ્યો છે કે કામી અને વિલાસી માનવો વચ્ચે રહી બ્રહ્મજ્ઞાની થવું કઠણ છે, માનવો વચ્ચે રહી માનવી થવું સહેલું છે. સત્સંગ ન મળે તો કાંઈ નહીં, પણ કામીનો સંગ ન કરવો. તે પછી સગર નામનો ચક્રવર્તી સમ્રાટ રાજા થયો. તેણે અશ્વમેધ યજ્ઞ કર્યો. યજ્ઞનો ઘોડો છોડવામાં આવ્યો. તે ઘોડો ઇન્દ્ર ચોરી ગયો. સગરના પુત્રો ઘોડાની શોધમાં નીકળ્યા છે. કપિલ મુનિના આશ્રમમાં તેઓએ ઘોડો જોયો. તેઓએ માન્યું કે કપિલ ઘોડાની ચોરી કરી લાવ્યા છે, આ ચોર છે, તેને મારો. એમ કહેતા જ્યાં તેઓ દોડ્યા ત્યાં જ કપિલ મુનિએ આંખ ઉગાડતા તેના તેજોગ્નિમાં સગર પુત્રો બળીને ભસ્મ થઈ ગયા. સગરનો પૌત્ર અંશુમાન તેમને શોધવા નીકળ્યો. તેમણે કપિલ ભગવાનની સ્તુતિ કરી. કપિલ મુનિએ કહ્યું, તમારા દાદાના યજ્ઞનો ઘોડો ઇન્દ્રે મારા આશ્રમમાં રાખ્યો છે, તે લઈ જાઓ. અંશુમાને પૂછ્યું, મારા કાકાઓનો ઉદ્ધાર થાય તેવો ઉપાય બતાવો. કપિલ મુનિએ કહ્યું કે ગંગાજી પધારે તો ગંગાજળથી તેઓનો ઉદ્ધાર થાય, બીજો કોઈ ઉપાય નથી.
ગંગાજીને લાવવા અંશુમાને તપ કર્યું, તેમના પુત્ર દિલીપે તપ કર્યું, દિલીપના પુત્ર ભગીરથે તપ કર્યું. ત્રણ ચાર જન્મનું તપ એકત્ર થાય ત્યારે જ્ઞાન ગંગા એટલે કે જ્ઞાન મળે. ત્રણ પુરુષોનું પુણ્ય ભેગું થયું ત્યારે ગંગાજી પ્રગટ થયા. પરંતુ ગંગાજીને ઝીલે કોણ? ભગીરથ રાજાએ ભગવાન શંકરને પ્રાર્થના કરી. શિવજી ગંગાજીનો વેગ ઝીલવા તૈયાર થયા. શિવજી જટા ઉપર ગંગાજીને ઝીલે છે. શંકરજીએ જટામાં એવી ભૂલભુલામણી કરી કે ગંગાજીને બહાર આવવાનો માર્ગ મળતો નથી. ભગીરથે શિવજીને પ્રાર્થના કરી કે ગંગાજીને બહાર આવવા દો. શિવજીએ કહ્યું, ભલે ગંગા માથા ઉપર રહી, સારી ઠંડક છે. ભગીરથે ત્યારે કહ્યું, મહારાજ, તમારી ઠંડક માટે મેં આ બધી ખટપટ નહોતી કરી. મારે તો મારા પિત્રોનો ઉદ્ધાર કરવો છે. શિવજીએ જટામાંથી ગંગાજીને બહાર જવાનો રસ્તો આપ્યો. અનેક દેશનો ઉદ્ધાર કરતાં ગંગાજી પાતાળમાં પધાર્યા. ગંગાજીનો સ્પર્શ થવાથી રાખમાંથી દિવ્ય પુરુષો બહાર આવ્યા અને સગર પુત્રોને સદગતિ મળી. રાજા મર્યા પછી ગંગાજળના સ્પર્શથી મુક્તિ મળી તો જીવતા જે ગંગા સ્નાન ગંગા પાન કરે તેને સદગતિ મળે તેમાં કયું આશ્ચર્ય? હરિ ઓમ.